હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીંબુના પાવડરની રેસીપી. ઘણી વખત લીંબુ શરબત પીવાની ખૂબ જ ઈચ્છા થાય છે, પણ ઘરમાં લીંબુ અવેલેબલ નથી હોતા, તો આજે આપણે એના માટે એક નવીન રસ્તો લઈને આવી ગયા છીએ. ફક્ત એક જ મિનિટમાં તમે લીંબુ શરબત ઘરે આસાનીથી બનાવી શકો છો, અને આ પાવડરને તમે આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. હાલમાં જે સિઝન ચાલુ છે તેમાં લીંબુ આપણને ખૂબ જ આસાનીથી મળી જાય છે અને ખૂબ જ સસ્તા ભાવમાં મળે છે. લીંબુના રસને આપણે ફ્રીજની અંદર સ્ટોર કરીએ છીએ ત્યારે તે કડવો થઈ જાય છે, પણ આપણે આજે જે ટ્રીક લઈને આવી ગયા છીએ તેનાથી આપણો લીંબુ જરા પણ કડવા નહીં થાય અને એકદમ ફ્રેશ લીંબુ જેવો જ ટેસ્ટ આવશે. અને આ પાવડરનો યુઝ તમે કોઈ પણ રેસીપીમાં પણ કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો તેના માટે આપણે અહીં 250 ગ્રામ લીંબુ લીધેલા છે. તો લીંબુને આપણે આ રીતના સ્લાઇસમાં કટ કરી લેશું. જ્યારે આપણે લીંબુનો પાવડર બનાવવાનો હોય ત્યારે લીંબુ એકદમ ફ્રેશ હોય તેવા જ લેવાના છે, અને એકદમ રસદાર લીંબુ હોય તો આપણો પાવડર એકદમ સરસ બનીને રેડી થાય છે. તો આ રીતે આપણે બધા જ લીંબુને કટ કરી લીધેલા છે. તો અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું, તેની અંદર આપણે આ લીંબુનો રસ કાઢવાનો છે. લીંબુને આપણે આ રીતના પ્રેસ કરશું અને એક જ વાર આ રીતના આપણે લીંબુનો રસ કાઢીશું. લીંબુને આપણે વધુ નીચોવીને રસ નથી કાઢવાનો, નહીંતર આપણું પાવડર છે તે થોડો કડવો થઈ જાય છે. આ રીતે આપણે એકવારમાં જેટલો રસ આવે તેટલો આપણે રસ બાઉલની અંદર એડ કરતા જશું. તો અહીંયા આપણે 250 ગ્રામ લીંબુનો રસ લઈ લીધેલો છે, જે આપણે એક નોર્મલ વાટકી ભરીને રેડી થયેલ છે. જ્યારે તમે લીંબુનો રસ કાઢો ત્યારે તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. પછી આપણે આ એક થાળી લઈ લેશું, તેની અંદર આપણે જે લીંબુનો રસ કાઢેલો તે એડ કરી દેશું અને લીંબુના રસને આ રીતના ફેલાવી દેશું. જે વાટકી ભરીને આપણે લીંબુના રસનું માપ કરેલું તે જ વાટકી ભરીને આપણે અહીંયા 3 વાટકી ખાંડ એડ કરી દેશું. ખાંડને પણ આ રીતના આપણે ફેલાવી દેવાની છે. ખાંડને આપણે લીંબુના રસમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે. પછી આને આપણે સૂકવવા માટે રાખી દેવાનું છે. ખાંડ જ્યાં સુધી ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો એક દિવસ પછી આ રીતના ખાંડ થોડી ડ્રાય થઈ જશે. તો આપણે બધી વસ્તુને ફરી સારી રીતે મિક્સ કરીને આ રીતના ફેલાવી દેવાનું છે. ખાંડ સૂકવીએ ત્યારે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ખાંડને આપણે પંખા નીચે જ સૂકવવાની છે, તડકાની અંદર જરા પણ નથી સૂકવવાની. જો તડકામાં સૂકાવીશું તો આપણી ખાંડ છે તે કડવી થઈ જશે. તો 3 દિવસ પછી આપણી ખાંડ સારી રીતે સુકાઈ ગયેલ છે. તો હવે આને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દેશું અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા જઈને આનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું. જો 3 દિવસ પછી તમારી ખાંડ થોડી ભીની લાગતી હોય તો હજુ તમે વધુ તેને સૂકવવા માટે રાખી દેજો. ખાંડ સારી રીતે ડ્રાય થઈ જાય પછી જ આપણે તેનો પાવડર બનાવવાનો છે. તો અહીંયા આપણે લીંબુનો પાવડર બનીને રેડી છે. તૈયાર થયેલા પાવડરને તમે એરટાઈટ બોટલમાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તે બોટલની અંદર જરા પણ જાતનો ભેજ ન આવે. તૈયાર થયેલા પાવડરમાંથી તમે ફક્ત એક જ મિનિટમાં લીંબુ શરબત ઘરે આસાનીથી બનાવી શકો છો. તો ચાલો તમને હું લીંબુ શરબત બનાવીને પણ બતાવીશ. તો અહીંયા આપણે એક ગ્લાસની અંદર પાણી એડ કરેલું છે, તેની અંદર આપણે 2 ચમચી આ જે પાવડર બનાવીને રાખેલો તે એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દેશું. થોડું એવું નમક એડ કરી દેશું. અહીંયા જો તમને જલજીરા પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી દઈ પછી આપણે બરફ એડ કરી દેશું. તો છે ને લીંબુ શરબત ઘરે બનાવવું ખૂબ જ આસાન. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ આગળ તમે વિડીયોમાં પાવડરની રેસીપી જોવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવીશ. તો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.